Good morning, students. Welcome to the third lecture of our group theory. Okay, so in this lecture we are going to discuss the homomorphism of groups. So first of all, we the definition of homomorphism of group. So consider two groups G and H, B groups, a mapping phi. What is the homomorphism? Is nothing but a map, or we can say function phi from G to H is called homomorphism if for all xy belongs to G, phi of x dot y is equal to phi of x dot phi of y. If this condition is satisfied, then we can say that phi is a homomorphism from G to H. Okay. So a homomorphism ni definition thi. Have if phi is 1 1 and phi is homomorphism. जो होमोमोर्फिजम हो या वन वन हो, देन फाइव इज कॉल्ड मोनोमोर्फिजम, और वी कैन से फाइव इज एन आइसोमोर्फिजम फ्रॉम जी इनटू एच. ओके, नाउ अगेन इफ फाइव इज ऑन टू एंड फाइव इज होमोमोर्फिजम, दैट इज फाइव इज बाय सर्जेक्टिव होमोमोर्फिजम, देन फाइव इज कॉल्ड एन एम्पी मोर्फिजम, और वी कैन से दैट फाइव इज एन homomorphism from G on to H. Okay, now if 5 is both 1 1 and on to, and 5 is homomorphism, if 5 is 1 1 on to and 5 is homomorphism, that is 5 is bijective homomorphism, then 5 is called an isomorphism of group G on to H, and group G and H are said to be isomorphic. Okay, it is denoted by this symbol. Okay, we read it as a G is isomorphic to H. Okay, હવે આપણી રેફરન્સ બુકમાં આ સિમ્બોલ આપેલો છે. ઘણી બધી રેફરન્સ બુકમાં આ ટાઈપનો સિમ્બોલ પણ આપી શકે. ઓકે, તો જે ઓથરે જી સિમ્બોલ સિલેક્ટ કરેલો હોય એ પ્રમાણે એના નોટેશન ચેન્જ થાય છે. તો નોટેશન ઉપર બહુ ધ્યાન આપવું નહીં. વધારે વાઇડલી આ નોટેશન યુઝ થાય છે, પણ આપણી રેફરન્સ બુકમાં આ નોટેશન આપેલું છે. ઓકે, તો આપણે પણ આ નોટેશનને ફોલો કરશું. ના, અ હોમોમોર્ફિઝમ ઓફ ગ્રુપ ઇન ટુ ઇટ સેલ્ફ ઇઝ કોલ્ડ એન એન્ડોમોર્ફિઝમ. ગ્રુપ જી કોઈ આપેલું છે, એટલે કે ફાઇવ ઇઝ જી ટુ જી હોમોમોર્ફિઝમ હોય, તો ફાઇવને આપણે શું નામ આપ્યું છે? એન્ડોમોર્ફિઝમ નામ આપ્યું છે. ઓકે, નાવ ઇફ એન એન્ડોમોર્ફિઝમ ધેટ ઇઝ બોથ વન વન એન્ડ ઓન ટુ ઇઝ કોલ્ડ એન ઓટોમોર્ફિઝમ. એટલે કે ગ્રુપ જી થી જી ઉપરનું કોઈ હોમોમોર્ફિઝમ મળે કે જે વન વન અને ઓન ટુ એટલે કે બાયજેક્ટિવ હોય, તો એને નામ આપ્યું છે ઓટોમોર્ફિઝમ ઓફ ગ્રુપ. નાવ ઇફ ફાઇવ જી ટુ એચ ઇઝ એન ઓન ટુ હોમોમોર્ફિઝમ. ઓકે, ફાઇવ ઇઝ એન ઓન ટુ હોમોમોર્ફિઝમ, then H is called homomorphic image of G. કોઈ હોમોમોર્ફિઝમ છે અને ઓન ટુ છે G ટુ H નું, તો જે કો ડોમેન છે એને આપણે શું કીધું? તો કે હોમોમોર્ફિક ઇમેજ ઓફ ડોમેન, એટલે કે આપણા ગ્રુપ G ની હોમોમોર્ફિક ઇમેજ કહેશું. એન્ડ G ઇઝ સેડ ટુ બી હોમોમોર્ફિક ટુ H. G ને શું આપણે કહેશું? G ઇઝ સેડ ટુ બી હોમોમોર્ફિક ટુ H. If 5 G to H is 1 1, okay, homomorphism that is 1 1, then G is said to be embeddable in H, and it is denoted by this symbol. Okay, એટલે કે જ્યારે હોમોમોર્ફિઝમ છે એ 1 1 આપેલું હશે ત્યારે શું થશે? તેને G is said to be embeddable in H, and this is denoted by this symbol. Now there is a note. If binary operation in group are different, okay, લાસ્ટમાં આપણે બંને બાઇનરી ઓપરેશન સેમ લીધા હતા. હવે માનો કે કોઈ બે ગ્રુપ કન્સિડર કર્યા, એકમાં બાઇનરી ઓપરેશન સ્ટાર છે અને બીજાની બાઇનરી ઓપરેશન ડોટ છે. ઓકે, હિયર ઇટ ઇઝ ડોટ. ઓકે, તો ફાઇવ હોમોમોર્ફિઝમ આપણે કઈ રીતે ડિફાઇન કરશું? તો જ્યારે આપણે અંદર પ્રોડક્ટ કન્સિડર કરીએ એમાં આપણા જે ડોમેન છે એની બાઇનરી ઓપરેશન કન્સિડર કરવાની. ઓકે, એટલે કે ફાઇવ ઓફ એક્સ સ્ટાર વાય આપણને મળશે. ધીસ ઇઝ ઇક્વલ ટુ, હવે જ્યારે રાઇટ હેન્ડ સાઈડમાં આપણને આન્સરમાં શું મળશે? ધેટ ઇઝ ફાઇવ ઓફ એક્સ. હવે અહીંયા જે બાઇનરી ઓપરેશન આવશે એ આપણા
કોડોમેનની બાઇનરી ઓપરેશન આવશે, ધેટ ઇઝ 5 of x dot 5 of y. ઓકે, નાવ ધ એક્ઝામ્પલ્સ ઓફ હોમોમોર્ફિઝમ. સો લેટ જી એન્ડ એચ બી ટુ ગ્રુપ્સ, લેટ ઇડેસ બી ધ આઇડેન્ટિટી એલિમેન્ટ ઓફ એચ. ઓકે, then mapping theta from G to H defined as phi theta of x is equal to e dash. એટલે કે આપણે કોઈ પણ એલિમેન્ટ ઉપર જ્યારે થીટા એપ્લાય કરશું તો આન્સર e dash આવશે. then theta is a homomorphism, theta છે એ homomorphism થશે. શું કામ? તો કે કોઈ બે એલિમેન્ટ એક્સ વાય બિલોંગ્સ ટુ જી આપણે કન્સિડર કરીએ. now theta of x y, theta of x y is equal to e dash. okay, e dash can be written as e dash into e dash. This can be written as theta of x dot theta of y. Okay, so what we get? We get theta of x y is equal to theta of x into theta of y. So theta is a homomorphism. Okay, now if we consider two elements that are not equal, then theta of x is equal to theta of y. એટલે કે આ બંને એલિમેન્ટની ઇમેજ સરખી મળે છે, પણ બંને એલિમેન્ટ કેવા છે? અલગ અલગ છે. ઓકે, તો થીટા છે એ 1 1 થશે નહીં. સિમિલરલી કોઈ આર્બિટરી એલિમેન્ટ તમે એચમાંથી કન્સિડર કરશો તો એના માટે તમને જીમાંથી એવો એલિમેન્ટ નહીં મળે કે જ્યારે તમે એલિમેન્ટ ઉપર થીટા એપ્લાય કરશો તો આન્સર આવે, એટલે કે ઓન ટુ પણ નહીં થાય. નાવ નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ સો ધેટ આઇડેન્ટિટી મેપ ઇઝ ઓટોમોર્ફિઝમ. ઓકે, નાવ હિયર વી હેવ કન્સિડર આઇડેન્ટિટી મેપ. ફોર દેટ લેટ જી બી અ ગ્રુપ, આઈ બી અ મેપ ફ્રોમ જી ટુ જી ડિફાઇન્ડ એઝ અ આઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. એટલે કે ઇનપુટ અને આઉટપુટ બંને સેમ હશે એવા મેપને આઇડેન્ટિટી મેપ આપણે કન્સિડર કર્યો જી ટુ જીનો. હવે આપણે બતાડવાનું છે કે ઓટોમોર્ફિઝમ છે, એટલે કે 1 1 ઓન ટુ હોમોમોર્ફિઝમ છે એવું બતાડ્યું. નાવ આઈ ઓફ એક્સ ડોટ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ડોટ વાય, ધીઝ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓફ એક્સ ડોટ આઈ ઓફ વાય. તો આના ઉપરથી ખ્યાલ આવી જાય કે હોમોમોર્ફિઝમ તો થાય છે. નાવ નેક્સ્ટ હવે શું બતાડશું? તો કે 1 1 બતાડશું. 1 1 બતાડવા માટે કન્ડિશન કઈ? તો કે ઇમેજીસ સેમ લેવાની બે એલિમેન્ટની, અને ઇમેજીસ સેમ લેતા જો બંને એલિમેન્ટ પણ સેમ મળી જાય તો આપણે કહી શકીએ કે ફંક્શન 1 1 છે. તો આપણે આઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ ઓફ વાય કન્સિડર કરી, તો આપણને ફાઇનલી આન્સર શું મળ્યો? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, કારણ કે આઇડેન્ટિટી મેપ છે. ઓકે, તો ઇમેજ સેમ હતી તો બંને એલિમેન્ટ પણ સેમ મળ્યા, તો 1 1 ને કમ્પ્લીટ થઈ ગઈ. હવે કોઈ એલિમેન્ટ એક્સ તમે જીમાંથી કન્સિડર કરશો, એટલે કે કો ડોમેનમાંથી, તો આપણને ઈ એલિમેન્ટ માટે એક્સ બિલોંગ્સ ટુ જી એટલે કે ડોમેનમાં મળશે, સચ દેટ આઈ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ થાય. આ સિમ્પલ છે, ઓકે, ટ્રીવિયલ એક્ઝામ્પલ છે. તો આઈ ઇઝ ઓન, સો આઈ ઇઝ 1 1 ઓન ટુ હોમોમોર્ફિઝમ ફ્રોમ જી ઓન ટુ જી. ઓકે, સો આઈ ઇઝ 1 1 એન્ડ ઓન ટુ હોમોમોર્ફિઝમ ફ્રોમ જી ઓન ટુ જી, સો આઈ ઇઝ એન ઓટોમોર્ફિઝમ. ફ્રોમ ધીસ ઇટ ઇઝ ક્લિયર દેટ એવરી ગ્રુપ ઇઝ આઇસોમોર્ફિક ટુ ઇટ સેલ્ફ. ઓકે, જ્યારે તમે આઇડેન્ટિટી મેપ કન્સિડર કરશો તો આઇડેન્ટિટી મેપ છે એ બે કોઈ એક ગ્રુપ વચ્ચે આઇસોમોર્ફિઝમ પ્રોવાઈડ કરે છે. સો એવરી ગ્રુપ ઇઝ આઇસોમોર્ફિક ટુ ઇટ સેલ્ફ અંડર ધ મેપ આઇડેન્ટિટી. ઓકે, સો જી ઇઝ આઇસોમોર્ફિક ટુ જી. નાવ થર્ડ એક્ઝામ્પલ ઇઝ લેટ જી ઇઝ ઇક્વલ ટુ આર પ્લસ ડોટ. ઓકે, એટલે ધીસ ઇઝ ધ ગ્રુપ ઓફ ઓલ પોઝિટિવ રિયલ નંબર્સ અંડર ધ મલ્ટિપ્લિકેશન, અને એચ તરીકે વોટ કન્સિડર કર્યું છે આર પ્લસ, ધીસ ઇઝ ધ એડિટિવ ગ્રુપ અંડર એડિટિવ ગ્રુપ ઓફ આર. ઓકે, નાવ ધ મેપિંગ 5 ઇઝ ફ્રોમ આર પ્લસ ટુ આર ગીવન બાય 5 ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ, કારણ કે નેગેટિવ રિયલ નંબર માટે આપણે લોગેરિધમ શું મળે છે એ ડિફાઇન કરી શકતા નથી, એઝ વેલ એઝ 0 માટે પણ લોગેરિધમ શું મળે એ ડિફાઇન કરી શકતા નથી. એટલે આપણે અહીંયા ડોમેન તરીકે આર પ્લસ કન્સિડર કરેલો છે. ઓકે, અને આર પ્લસથી આરનું ફંક્શન કઈ રીતે ડિફાઇન કર્યું? તો કે 5 of x ઇઝ ઇક્વલ ટુ લોગ એક્સ. નાવ વોટ ઇઝ અવર એમ? અવર એમ ઇઝ ટુ થો દેટ ધીસ મેપ ઇઝ એન આઇસોમોર્ફિઝમ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ કન્સિડર ટુ એલિમેન્ટ એક્સ વાય બિલોંગ્સ ટુ ડોમેન આર પ્લસ. ઓકે, નાવ 5 of x dot y ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ એક્સ ડોટ વાય, એટલે કે એક્સ અને વાયનું મલ્ટિપ્લિકેશન.
હવે જ્યારે કોઈ મલ્ટિપ્લિકેશનમાં કોઈ બે નંબર હોય એના ઉપર તમે લોગ લગાડશો તો મલ્ટિપ્લિકેશન કન્વર્ટેડ ઇન ટુ એડિશન. સો વોટ વી ગેટ? વી ગેટ લોગ ઓફ એક્સ પ્લસ લોગ ઓફ વાય. વોટ ઇઝ ધ લોગ ઓફ એક્સ? ઇઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ એક્સ એન્ડ લોગ ઓફ વાય પ્લસ ફાઈવ ઓફ વાય. તો આપણને શું મળ્યું? ફાઈવ ઓફ એક્સ ડોટ વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઓફ એક્સ પ્લસ ફાઈવ ઓફ વાય. ઓકે, તો અહીંયા આપણને ફર્સ્ટ એટલે કે આપણા ડોમેનનું બાઇનરી ઓપરેશન કન્સિડર કર્યું, જ્યારે રાઇટ હેન્ડ સાઈડમાં આપણે કોડોમેનનું બાઇનરી ઓપરેશન કન્સિડર કર્યું. ઓકે, સો આપણે જે મેં તમને નોટ સમજાવી હતી કે જ્યારે બંને ગ્રુપમાં બાઇનરી ઓપરેશન અલગ અલગ હોય ત્યારે લેફ્ટ હેન્ડ સાઈડમાં ડોમેનનું બાઇનરી ઓપરેશન આવશે, રાઇટ હેન્ડ સાઈડમાં કોડોમેન. ઓકે, તો આના ઉપરથી ખ્યાલ આવશે કે ફાઈવ ઇઝ હોમોમોર્ફિઝમ. ઓકે, નાવ લેટ ફાઈવ, હવે આપણે શું ફાઈવ ઇઝ વન વન એવું બતાવશું. તો કોઈ બે એલિમેન્ટની ઇમેજીસ સેમ કન્સિડર કરી લેવાની. ફાઇનલી આપણે શું બતાડવાનું કે બંને ઇમેજીસ પણ બંને એલિમેન્ટ પણ સેમ છે એવું બતાડશું. સો લેટ ફાઈવ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઓફ વાય. સો દેટ ઇઝ લોગ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ વાય. સો લોગ એક્સ માઇનસ લોગ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો. નાવ સબસ્ટ્રેક્શન હશે ત્યારે ડિવિઝન થશે લોગમાં. સો લોગ ઓફ લોગ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બંને બાજુ આ બંને એલિમેન્ટ છે અને ઈ રેસ ટુ મોકલીએ તો ઈ રેસ ટુ લોગ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ ઝીરો. સો ઈ બેઝ ઈ રેસ ટુ ઈ લોગ ઈ બેઝ એક્સ અપોન વાય. સો વોટ વી ગેટ? એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ વન. સો વોટ વી ફાઇનલી વોટ વી ગેટ? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. ઓકે, એટલે કે જ્યારે બે એલિમેન્ટની ઇમેજ સેમ હતી ત્યારે બંને એલિમેન્ટ પણ આપણને કેવા સેમ મળે છે. ઓકે, સો ફાઈવ ઇઝ વન વન. ના, હવે શું કરશું? હવે આપણે ઓન ટુ છે એવું બતાડશું. નાવ ફોર વાય બિલોંગ્સ ટુ આર પ્લસ, કોઈ તમે આર્બિટરી એલિમેન્ટ વાય કન્સિડર કર્યો. હવે આર્બિટરી એક મારી ચેનલ ઉપર શું કહેવાય કોમેન્ટ છે કે આર્બિટરી એટલે શું? તો કે કોઈ સેટ આપેલો હોય એમાં તમે કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ નહીં કે આ જ એલિમેન્ટ, તમને એકથી દસ આંકડા આપેલા છે, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન. હવે એમાંથી તમે એકથી દસમાંથી તમે કોઈ પણ નંબર તમે કન્સિડર કરી શકો. તમારો લકી નંબર સાત હોય તો તમારે સાત નંબર કન્સિડર કરવો હોય તો થાય, કોઈનો ચાર હોય તો ચાર નંબર કન્સિડર કરી શકો, કોઈનો પાંચ હોય તો એ પાંચ નંબર કન્સિડર કરી શકો. એટલે કે આર્બિટરીનો મિનિંગ શું? તો કે કોઈ પણ વેલ્યુ તમે કન્સિડર કરી શકો, કોઈ પણ એલિમેન્ટ તમે કન્સિડર કરી શકો, કોઈ ફિક્સ એલિમેન્ટ કન્સિડર કરવાની જરૂર નથી. એટલે કે વાય છે એ આપણે કોઈ પણ એલિમેન્ટ કન્સિડર કર્યા નથી, કોઈ પર્ટિક્યુલર પ્રોપર્ટીસવાળો એલિમેન્ટ નહીં, કોઈ પણ. તો વાયને તમે આમાંથી કન્સિડર કર્યો. ઓકે, કોડોમેનમાંથી. હવે એ કોડોમેનમાંથી જે વાય કન્સિડર કર્યો આપણે શું ઓન ટુનેસ બતાડીએ છીએ. તો કોડોમેનના દરેક એલિમેન્ટ માટે આપણને ડોમેનમાંથી એક એવો એલિમેન્ટ મળવો જોઈએ કે જેના ઉપર તમે ફંક્શન એપ્લાય કરો તો કોડોમેનનો એલિમેન્ટ મળી જાય. કે તો કોડોમેનનો એલિમેન્ટ વાય કન્સિડર કર્યો અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વાય તમને આર પ્લસમાં મળશે, કારણ કે કોઈ પણ એલિમેન્ટ છે એની પાવર કરશો. ઓકે, ઈ રેસ ટુ પાવર કરશો તો એ ઓલવેઝ પોઝિટિવ જ આવશે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વાય તમને ડોમેનમાં મળશે. ઓકે, હવે જ્યારે આ એક્સ ઉપર તમે ફંક્શન ફાઈવ એપ્લાય કરશો, સો દેટ ઇઝ ફાઈવ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઓફ ઈ રેસ ટુ વાય, દેટ ઇઝ ઇક્વલ ટુ લોગ ઈ બેઝ ઈ રેસ ટુ વાય, આનો ફાઇનલ આન્સર આવશે વાય. એટલે કે બધા વાય જ્યારે તમે કોડોમેનમાંથી કન્સિડર કરશો તો એ દરેક વાય માટે તમને એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ વાય ડોમેનમાં મળે છે, કે જેથી જ્યારે તમે એના ઉપર ફંક્શન એપ્લાય કરો છો તો આન્સર વાય આવે છે. ઓકે, તો બાય ધીસ વે વી કેન સે દેટ ફાઈવ ઇઝ ઓન ટુ. ઓકે, સો ફાઈવ ઇઝ એન આઇસોમોર્ફિઝમ ફ્રોમ આર પ્લસ ઓન ટુ આર. ઓકે, સો આર પ્લસ ઇઝ આઇસોમોર્ફિક ટુ આર. ઓકે, આર પ્લસ વિથ મલ્ટિપ્લિકેશન ઇઝ આઇસોમોર્ફિક ટુ આર વિથ એડિશન. ઓકે, હવે આવો સેમ એક્ઝામ્પલ બીજો છે. શું છે એક્ઝામ્પલમાં? આનું ઉલટું કરેલું છે, એટલે કે આર પ્લસ તરીકે તમે ડોમેન કન્સિડર કર્યો અને આર પ્લસ વિથ મલ્ટિપ્લિકેશન તરીકે તમે કો ડોમેન કન્સિડર કરેલું. એના ઉપર મેપ કેવું ડિફાઇન કર્યું છે? સાઈન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ એક્સ.
એટલે કે જ્યારે કોઈ પણ એલિમેન્ટ છે ઈની પાવરમાં જશે તો એનો આન્સર ઓલવેઝ આર પ્લસ, એટલે કે પોઝિટિવ રિયલ નંબર જ આવશે. એટલે કે આ મેપ છે એ વેલ ડિફાઇન્ડ થશે. ઓકે, જો આનો પાવર તમે કરો અને નેગેટિવ નંબર આવતો હોય તો આ મેપ છે એ વેલ ડિફાઇન્ડ કહી શકાય નહીં. પણ જ્યારે કોઈ પણ એલિમેન્ટ છે એ ઈના પાવરમાં જશે તો એનો આન્સર ઓલવેઝ પોઝિટિવ, ઓકે, અને ઝીરો પણ કોઈ દિવસ આવશે નહીં. ઓકે, સો ધીસ મેપ ઇઝ વેલ ડિફાઇન્ડ. ધેન સાઈ ઇઝ એન આઇસોમોર્ફિઝમ. ઓકે, એન આર પ્લસ ઇઝ આઇસોમોર્ફિક ટુ આર પ્લસ વિથ મલ્ટિપ્લિકેશન. ઓકે, ધીસ ઇઝ ફોર યોર અસાઇનમેન્ટ. ઉપર જે રીતની પ્રોસેસ કરી, પહેલાં હોમોમોર્ફિઝમ બતાડશું, પછી વન વનનેસ, પછી વન ટુનેસ, સેમ પ્રોસેસ આમાં કરવાની છે. ઓકે, નાવ એક્ઝામ્પલ નંબર 5. લેટ જી બી અ ગ્રુપ એન્ડ ફોર અ ગીવન એ બિલોંગ્સ ટુ જી, કન્સિડર ધ મેપિંગ આઈ એ ફ્રોમ જી ટુ જી ગીવન બાય આઈ એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ એ ઇનવર્સ ફોર ઓલ એક્સ બિલોંગ્સ ટુ જી. ધેન આઈ એ ઇઝ એન ઓટોમોર્ફિઝમ ઓફ જી. ઓકે, આ એક્ઝામ્પલમાં જે આઈ એ આપણે મેપ ડિફાઇન કર્યો છે એ ઓટોમોર્ફિઝમ છે. એન્ડ ધીઝ ઓટોમોર્ફિઝમ ઇઝ કોલ્ડ ધ ઇનર ઓટોમોર્ફિઝમ ઓફ જી ડિટરમાઇન્ડ બાય એલિમેન્ટ એ. આ ટાઈપનું જે આપણને ઓટોમોર્ફિઝમ મળ્યું એને શું નામ આપ્યું? એને કહેવાય છે ઇનર ઓટોમોર્ફિઝમ ઓફ ગ્રુપ વિચ ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ એલિમેન્ટ એ. ઓકે, તો સોલ્વ કરીએ. સોલ્વ કરવા માટે ઓટોમોર્ફિઝમ છે એટલે વન 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 ટુ હોમોમોર્ફિઝમ થાય એવું આપણે બતાડવું પડે. પહેલાં તો હોમોમોર્ફિઝમ બતાડશું. કોઈ બે એલિમેન્ટ એક્સ અને વાય કન્સિડર કર્યા ગ્રુપ જીમાંથી. નાવ આઈ એ એક્સ ડોટ વાય ઇઝ ઇક્વલ ટુ એ એક્સ વાય ઇન્ટુ એ ઇન્વર્સ. ઓકે, હવે એક્સ આપણો મેઇન એલિમેન્ટ એક્સ વાય છે તો એ એક્સ વાય ઇન્ટુ એ ઇન્વર્સ. હવે તમે શું અહીંયા એ વડે મલ્ટીપ્લાય કરશો. આના પછીનું સ્ટેપ આ ટાઈપનું તમે લખી શકો કે એ એક્સ એ ડોટ એ ઇન્વર્સ ડોટ એ ડોટ વાય એ ઇન્વર્સ. આ ટાઈપનું સ્ટેપ તમે લખી શકો. તો આના ઉપરથી તમને એસોસિએટિવ પ્રોપર્ટી એપ્લાય કરો તો એ એક્સ એ ઇન્વર્સ ડોટ એ વાય એ ઇન્વર્સ આ રીતે લખાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આઈ એ ઓફ એક્સ ઇન્ટુ આઈ એ ઓફ વાય. સો આઈ એ ઇઝ અ હોમોમોર્ફિઝમ. આના ઉપરથી શું ખ્યાલ આવી ગયો? આઈ એ છે એ હોમોમોર્ફિઝમ છે. હવે વન વન છે એવું બતાડવા માટે શું કરવાનું? તો કે બે ઇમેજીસ સેમ લેવાની બે એલિમેન્ટની અને બંને એલિમેન્ટ પણ સેમ છે એવું બતાડવું. સો લેટ આઈ એ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ એ ઓફ વાય. સો એ એક્સ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ વાય એ ઇન્વર્સ. નાવ બાય ધ કેન્સલેશન લો એક્સ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ વાય એ ઇન્વર્સ. અગેઇન અપ્લાય ધ આમાં કયો કેન્સલેશન લો યુઝ થયો આ સ્ટેપમાં? તો કે લેફ્ટ કેન્સલેશન. હવે રાઇટ કેન્સલેશન લો યુઝ કરશો તો ફાઇનલી આન્સર શું મળશે? એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો આના ઉપરથી ખ્યાલ શું આવ્યો? તો કે આઈ એ છે ઇઝ વન વન. હવે શું પ્રૂવ કરશું આપણે? તો કે ઓન ટુનેસ. ઓન ટુનેસ એટલે કોઈ એલિમેન્ટ આપણે કો ડોમેનમાંથી કન્સિડર કરવાનો અને એ એલિમેન્ટ માટે આપણને ડોમેનમાં એક એવો એલિમેન્ટ મળે છે કે જ્યારે તમે એના ઉપર ફંક્શન એપ્લાય કરો તો આન્સર આપણનો કો ડોમેનનો એલિમેન્ટ મળી જાય. તો કોઈ એલિમેન્ટ એક્સ તમે જીમાંથી કન્સિડર કર્યો. હવે જી આમાં બંને ડોમેન અને કો ડોમેન સરખા છે. હવે વાય તરીકે તમે શું કન્સિડર કર્યું? તો કે એ ઇન્વર્સ એક્સ એ. એ ઇન્વર્સ એક્સ એ આવું શું કામ? તો કે જ્યારે તમે ફંક્શન એપ્લાય કરશો ત્યારે સમજ આવી જશે. વાય તરીકે આ એલિમેન્ટ તમે ગ્રુપ જીમાંથી કન્સિડર કરશો. નાવ આઈ એ ઓફ વાય આના ઉપર જ્યારે તમે ફંક્શન એપ્લાય કરશો આઈ એ ઓફ વાય. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આઈ એ એ ઇન્વર્સ એક્સ એ. ઓકે, હવે જ્યારે આઈ એ આ એલિમેન્ટ ઉપર એપ્લાય થશે તો શું આવશે? એ ઇન્ટુ ધીસ એલિમેન્ટ એ ઇન્વર્સ એક્સ એ ઇન્ટુ એ ઇન્વર્સ. હવે એ ડોટ એ ઇન્વર્સ એટલે આઇડેન્ટિટી એલિમેન્ટ, એ ડોટ એ ઇન્વર્સ એટલે આઇડેન્ટિટી એલિમેન્ટ. તો ઈ
एक्स ई एटले के आंसर आवशे एक्स। तो आना उपरथी शुं ख्याल आव्यो के आपणुं फंक्शन छे आई ए ऑफ वाय इज इक्वल टू एक्स एटले के फंक्शन छे केवुं छे ऑनटू छे। सो आई ए इज बायजेक्टिव होमोमोर्फिजम। ओके सो आई ए इज आइसोमोर्फिजम फ्रॉम जी ऑन टू जी, और वी कैन से आई ए इज एंडोमोर्फिजम फ्रॉम जी ऑन टू जी। सो आई ए इज एन ऑटोमोर्फिजम ऑफ ग्रुप जी। अने आ टाइपनो ऑटोमोर्फिजम छे अने शुं नाम आप्युं आपणे इनर ऑटोमोर्फिजम ऑफ ग्रुप जनरेटेड बाय एन एलिमेंट ए। ओके नेक्स्ट इज द थियरम, लेट जी एंड एच बी ग्रुप्स विथ आइडेंटिटी एलिमेंट ई एंड ई डेश। એટલે કે જીની આઇડેન્ટિટી એલિમેન્ટ છે ઈ, એચનો આઇડેન્ટિટી એલિમેન્ટ છે ઈ ડેશ. ઓકે લેટ ફાઇવ જી ટુ એચ બી અ હોમોમોર્ફિઝમ, ફાઇવ છે એ હોમોમોર્ફિઝમ આપેલું છે. ધેન ફાઇવ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ, એન્ડ સેકન્ડ ઇઝ ફાઇવ ઓફ એક્સ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઓફ એક્સ એનો ઇનવર્સ ફોર ઈચ એક્સ બિલોંગ્સ ટુ જી. ઓકે તો પ્રૂફ જોઈએ આપણે, આપણે શું પ્રૂવ કરવાનું છે? તો કે ફાઇવ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ, એવું આપણે પ્રૂવ કરવું છે. ઓકે યર ફાઇવ જી ટુ એચ ઇઝ હોમોમોર્ફિઝમ. તો આઇડેન્ટિટી એલિમેન્ટને તમે આ રીતે લખી શકો, ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન ટુ ઈ. નાવ એપ્લાય ફંક્શન ફાઇવ ઓન બોથ ધી સાઇડ, વી ગેટ ફાઇવ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઓફ ઈ ડોટ ઈ. નાવ અગેન ફાઇવ ઇઝ હોમોમોર્ફિઝમ, સો ફાઇવ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઓફ ઈ ડોટ ફાઇવ ઓફ ઈ. ઓકે હવે આ ફાઇવ ઓફ ઈ છે એ એલિમેન્ટ એચનો થઈ ગયો, અને એચ માટે આઇડેન્ટિટી એલિમેન્ટ છે ઈ ડેસ. ઓકે તો આ ફાઇવ ઓફ ઈ એલિમેન્ટને તમે ઈ ડેસ વડે મલ્ટીપ્લાય કરશો તો કશો ફેર પડશે નહીં. ઓકે સો ઈ ડેસ ઇન્ટુ ફાઇવ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઓફ ઈ ઇન્ટુ ફાઇવ ઓફ ઈ. ઓકે હવે કેન્સલેશન લો એપ્લાય કરશો, કયો કેન્સલેશન લો એપ્લાય થશે? કારણ કે એચ છે એ આપણી પાસે ગ્રુપ છે. ઓકે તો બાય ધ રાઇટ કેન્સલેશન લો. ઓકે બાય ધ રાઇટ કેન્સલેશન લો, ફાઇવ ઓફ ઈ અને ફાઇવ ઓફ ઈ કેન્સલ થશે, આન્સર આવશે ઈ ડેસ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઓફ ઈ. ઓકે સો વોટ વી ગેટ, ફાઇવ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેસ. નાવ નેક્સ્ટ હવે શું આપણે પ્રૂવ કરવાનું છે? તો કે ફાઇવ ઓફ એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઓફ એક્સ ડેશ ઇન્વર્સ, ફાઇવ ઓફ એક્સ ઇન્વર્સ. સો ધેન એક્સ ડોટ એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઈ, કોઈ એલિમેન્ટ આપણે આર્બિટરી કન્સિડર કરી લીધો, એક્સ બિલોંગ્સ ટુ જી. એક્સ ડોટ એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ઈ, ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ બંને બાજુ ફંક્શન એપ્લાય કરો, ફાઇવ ઓફ એક્સ ડોટ એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઓફ ઈ. ઓકે ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ ફાઇવ ઓફ એક્સ ઇન્ટુ ફાઇવ ઓફ એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ, નાવ ફાઇવ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેસ. હમણાં જ આપણે જોયું ફાઇવ ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેસ. તો અહીંયા તમને શું મળ્યો? ઈ ડેસ મળ્યો. હવે આવી જ રીતે એક્સ ઇન્વર્સ ડોટ એક્સ બરાબર આઈડેન્ટિટી તમે કન્સિડર કરી શકો, આનું ઉલટું કન્સિડર કરો, તો એના ઉપરથી તમને શું મળે? તો કે ફાઇવ ઓફ એક્સ ઇન્વર્સ ઇન્ટુ ફાઇવ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેસ. હવે આ બંને ઉપરથી તમને શું ખ્યાલ આવે? તો કે આ છે ફાઇવ ઓફ એક્સ ઇન્વર્સ, આ એલિમેન્ટ છે એ આનો ઇન્વર્સ છે. એટલે કે ફાઇવ ઓફ એક્સનો ઇન્વર્સ શું થશે? તો કે આ એલિમેન્ટ. ઓકે સો ફાઇવ ઓફ એક્સ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઓફ એક્સ ઇન્વર્સ. ક્લિયર? સો ધીસ ઇઝ ઇનફ ફોર ધીસ લેક્ચર. ઇન નેક્સ્ટ લેક્ચર વી વિલ કન્ટિન્યુ વિથ ધી કર્નેલ ઓફ હોમોમોર્ફિઝમ. Then after we will show that this kernel is subgroup of domain or say group, and then after we will show that the isomorphism of group is an equivalence relation. Okay, thank you.